વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચાલુ કરીએ છીએ ઉદાહરણ નંબર એકત્રીસ ઉદાહરણ નંબર એકત્રીસની અંદર ઇન્ફોર્મેશન શાંતિથી સમજો કિશોર વયના બાળકોની ઉંમરના વર્ષમાં એક્સ અને પ્રોટીનની દૈનિક જરૂરિયાત ગ્રામમાં વાય વચ્ચેનો અભ્યાસ કરતાં રાજ્યમાં આરોગ્ય વિભાગે મેળવેલ દસ બાળકોના નિદર્શની નીચેની માહિતી મળે છે પહેલો પોઈન્ટ તમને ક્લિયર થયો હશે કે એન ઇઝ ઇક્વલ ટુ દસ લઈશું બીજો પોઈન્ટ જે આગળ જવાનો છે બહુ જ અગત્યનો અહીંયા આપણને એક્સ બાર આપ્યો નથી સીગમાં એક્સ આપ્યો છે તો આપણે જે શોધી શકીએ જેની મદદથી જે બહુ અગત્યનો પોઈન્ટ છે સૌથી પહેલાં શરૂઆત કરીએ એક્સ બાર શોધીએ તો એક્સ બારની ફોર્મ્યુલા સીગમાં એક્સ અપોન એન તો તમે કહેશો કે સર લખો એકસો ચાલીસ ભાગ્યા દસ એટલે આવે ચૌદ સેમ વે વાય બાર લઈશું તો વાય બાર સીગમાં વાય અપોન એન જે આવશે તમે અહીંયા જોશો તો સીગમાં વાય છે એકસો પચાસ અપોન દસ એટલે પંદર આવશે વિદ્યાર્થી મિત્રો આમાં એક વસ્તુ ધ્યાન રાખજો જે બહુ અગત્યની વસ્તુ છે કે અહીંયા તમને સીગમાં એક્સ સ્ક્વેર આપ્યો છે શું આપ્યો છે સીગમાં એક્સ સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આટલો પોઈન્ટ પૂરો થાય એટલે તમારે જે મેઇન પોઈન્ટ ધ્યાન રાખવાની છે એક આની વાત કરવાની છે યુ સ્ક્વેરની વાત કરી છે આ વી સ્ક્વેર એવું ખબર કેવી રીતે પડે તો સૌથી પહેલાં દાખલામાં જુઓ સીગમાં જે આપ્યો છે એક્સ માઇનસ એક્સ બાર આવવું જોઈએ ચૌદ એટલે કે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર નથી આપ્યો ઝીરો પહેલો પોઈન્ટ એ અને જે એક્સ બારની જગ્યાએ છે એ લોકોએ ધારેલો મધ્યક છે દસ અને પંદર તો તમે કહેશો કે સર અહીંયા દસ જે લીધો છે સિગ્મા યુ જે છે એ જે સીગમાં જે આપેલો છે એ તમારે એમ સમજવાનો છે કે સર સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ તો તમે કહેશો કે સર અહીંયા સીગમાં જે યુ હશે એક્સ માઇનસ એ છે તો તમે કહેશો કે સર એક્સ માઇનસ જે એ છે એનો મતલબ કંઈક સંખ્યા બીજી લેવાય છે જેવું તમારું એક્સ બાર ને વાયબાર શોધી જાય પછી અગત્યનો પોઈન્ટ નોટેશન જોજો તો અહીંયા તમે શાંતિથી જોશો તો એક્સ બાર છે આપણા ચૌદ અને અહીંયા લોકોએ લીધા છે દસ સેમ વે અહીંયા છે પંદર અને અહીંયા લીધા છે પંદર તો તમને એ ખબર પડી ગઈ કે સર આ યુ હોવો જોઈએ કેવી રીતે કેમકે તમને એ ખબર છે કે સર જો તમે એક્સ બારની જગ્યાએ કોઈપણ બીજી સંખ્યા લો છો તો તમે યુવીવાળી પદ્ધતિ યુઝ કરી હશે સમની અંદર પહેલો પોઈન્ટ બીજો અગત્યનો પોઈન્ટ દાખલામાં જે મેઇન મિસિંગ ફિગર છે એ સીગમા યુ અને છે સીગમા વી હવે તમને એ ક્લિયર થઈ જાય એટલે હવે તમારે એ પોઈન્ટ શોધવો પડે જેની એક નાનકડી ફોર્મ્યુલા તમારે ધ્યાન રાખવાની છે ટેક્સ્ટબુકમાં જે મેથડ આપી છે એ થોડીક અલગ રીતે આપી છે હું ઓલવેઝ દાખલાને આ વસ્તુ રીતે જ ગણાવવાનો પ્રયત્ન કરાવું છું જેના કારણે તમને ઇઝી રહે તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમા યુ અપોન એન તો તમે કહેશો સર આનાથી મને સીગમાં યુ મળી જશે સેમ વે વાય બાર બી પ્લસ સીગમાં વી અપોન તમે કહેશો એન જો કોઈ વિદ્યાર્થીને આ પોઈન્ટ યાદ ના આવતો હોય તો એના માટેનો આ ખાસ પોઈન્ટ છે સીગમાં વી આપણે જે અને યુ શોધતા હતા તો એમાં યાદ હોય તો એક્સ માઇનસ એ લેતા હતા અને અહીંયા લેતા હતા વાય માઇનસ બી લેતા હતા એટલે આપણે એ અને બી લીધો છે એ મીન્સ ધારેલી સંખ્યા એક્સ માટે અને બી એટલે ધારેલી સંખ્યા વાય માટે તો સમની શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર આપણને એક્સ બાર ખબર છે કેટલો તો તમે કહેશો કે સર ચૌદ એ આપણે લેવાનો છે આની અંદર ખાસ ધ્યાન રાખજો હું હાઈલાઇટે કરું છું આની અંદર દસ છે ને આની અંદર પંદર છે એટલે તમે લખશો તો ચૌદ એકમાં લખશો અહીંયા એ દસ અને જેમાં બીમાં લખશો પંદર સીગમાં યુ આપણને ખબર નથી એન ખબર છે કેટલા તો તમે કહેશો કે સર આપણને એન ખબર છે દસ હવે આગળ જઈએ તો સાદુ રૂપ આપીએ ચૌદ માઇનસ દસ ઇઝ ઇક્વલ ટુ યુ અપોન દસ ચાર દસ એટલે તમે સીગમાં યુ કહી દેશો કે સર સીગમા યુ એ ચાલીસ થશે જે સીગમાં યુ આપણો આવી જશે જેઓ સીગમાં યુ આવી જાય એટલે પછી તમે આગળ જઈ શકો હવે વિદ્યાર્થી મિત્રો ઘણાના માઇન્ડમાં આવવું જોઈએ કે સર આની અંદર તો વાય માઇનસ વાય બાર હોય તો ઓલવેઝ ઝીરો જોઈએ કેમ કે જો અહીંયા પંદર અને અહીંયા પંદર જ ધાર્યો છે એ હવે પંદર આવે છે ઝીરો નહીં કે એ આપણે ચેક કરીએ તો આની અંદર સીગમાં વાય બાર આપણે લખીશું પંદર બી ઓલરેડી પંદર લખીને રાખ્યો છે કેવી રીતે આવ્યો એ કોઈને ડાઉટ હોય તો અહીંયા પંદર છે એ યુઝ કર્યો છે સીગમાં વી જે છે એ આપણને ખબર નથી એન છે આપણા દસ પંદરમાંથી પંદર જાય એટલે તમે કહેશો કે સર સીગમાં યુ થઈ જશે આ ઝીરો અને એને ગુણ્યા દસ કરશો તો સિગ્મા વી આવશે ઝીરો જે તમે કહેશો કે સર જે આપણે તમે વાત કરી એ જ લોજિક લાગુ પડશે આ જેવો પોઈન્ટ ક્લિયર થાય એટલે તમે સમજો કે તમારી જોડે સિગ્મા યુ આવી ગયું ચાલીસ સિગ્મા વી આવી ગયા ઝીરો સિગ્મા યુ સ્ક્વેર આવી ગયા તમે કહેશો કે સર યુ સ્ક્વેર તમે કહેશો એકસો એંશી ક્યાંથી આવ્યા તો આ રહ્યા એકસો એંશી જે હાઈલાઇટ કરું છું એકસો એંશી સીગમાં વી સ્ક્વેર બસો પંદર અને સિગ્મા યુ વી સાહીઠ તો હવે લખવાની શરૂઆત કરીએ તો વી સ્ક્વેર આપણે લખ્યો બસો પંદર સીગમાં યુવી લખ્યું સાહીઠ એની સાથે તમે કહી શકો કે સર હવે બધી ઇન્ફોર્મેશન આપણી સાથે છે આ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો જે તમારે ખૂબ ધ્યાનથી બે વાર ત્રણ વાર સમજજો તો જ ખબર પડશે અધરવાઇઝ તમે કન્ફ્યુઝ થશો તો હવે શરૂઆત કરીએ વેલ્યુ પૂટ કરો તો આરની જગ્યાએ હવે આપણે સહસંબંધાંકની ફોર્મ્યુલા યુઝ કરીશું એન સીગમાં યુ વી sigma યુ અપ ઇન ટુ સીગમાં વી એન યુ સ્ક્વેર સીગમા યુનો હોલ સ્ક્વેર આ ઓલરેડી તમને ફોર્મ્યુલા ક્લિયર છે એટલે તમને બહુ વાંધો આવશે નહીં અને અહીંયા લખીશું એન સીગમાં વી સ્ક્વેર અને સીગમાં વીસ વીનો હોલ સ્ક્વેર વેલ્યુપૂટ કરીએ તો અહીંયા તમે કહેશો એનની જગ્યાએ તમે કિંમત મૂકો સર દસ સીગમાં યુ તો તમે કહેશો સર યુવી છે સાહીઠ સીગમાં યુ જે આપણે ઓલરેડી શોધીને રાખ્યો છે અને અહીંયા પણ લખ્યો છે ને અહીંયા પણ લખ્યો છે તમે કહેશો કે સર લખો ચાલીસ આ ઝીરો આગળ જઈએ એનની જગ્યાએ તમે કહેશો કે સર એનની જગ્યાએ મૂકો દસ યુ સ્ક્વેર તમે કહેશો એકસો એંશી સીગમાં યુનો સ્ક્વેર વચ્ચે માઇનસની સાઇન ચાલીસ સેમ વે આગળ જઈએ તો એન છે દસ સીગમાં વી સ્ક્વેર છે બસો પંદર સીગમાં વીનો હોલ સ્ક્વેર લખ્યો છે એટલે ઝીરોનો સ્ક્વેર કિંમત મૂકીએ આગળ જઈએ તો આની અંદર કિંમત મૂકીએ તો અહીંયા આવશે છસો અહીંયા ઝીરો થઈ જશે આ આપણે એઝ યુઝઅલ દર વખતે ગણીએ છીએ એ જ રીતે આનું આપણે સ્ટેપ લઈએ છીએ તમે કહેશો કે સર લખો એકસો એંશી ગુણ્યા દસ એટલે અઢારસો એમાંથી સોળસો માઇનસ કરશો એટલે આવશે બસ્સો અહીંયા અંડર રૂટમાં લઈ લઈએ બસો વચ્ચે ગુણાકાર લઈ લઈએ અહીંયા તમે કહેશો કે સર લખો બે હજાર બે હજાર નહીં કહીએ બસો પંદર ગુણ્યા દસ એટલે તમે કહેશો બે હજાર એકસો પચાસ માઇનસ ઝીરો કરશો એટલે બે હજાર એકસો પચાસ જ રહેશે અહીં આવશે છસ્સો બંનેનો ગુણાકાર કરશો જે આવશે ત્રણ એટલે તમે કહેશો કે સર લખો ચાર લાખ ત્રીસ હજાર જેને આપણે અંડર રૂટ લઈએ તો છસ્સો અને રૂટમાં લેશો એટલે છસો પંચાવન ચુમ્મોતેર ઓગણચાલીસ જેને ભાગાકારમાં કરશો એટલે તમારો આન્સર આવશે ઝીરો પોઈન્ટ એકાણું બાવન ફાઇનલ આન્સર આવી જશે ઝીરો પોઈન્ટ બાણું આપણો ફાઇનલ આન્સર કહેવાશે જે તમારો આરનો આન્સર એટલે કે સહસંબંધાંકનો આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો આના પછી હું એક બીજી વિડીયો લઈશ દસ પોઈન્ટ બે જે ધ્યાનથી સમજો તો તમને એકદમ ક્લિયર થઈ જશે આના પછી તમને ઘણી ક્લેરિટી આવી જશે જો આ વિડીયો તમને ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો